મોંઘી દાટ ફી ભરીને શિક્ષણ મેળવવા માટે કોલેજમાં આવતા વિદ્યાર્થીઓને આવો હોબાળો પોસાતો નથી, પરંતુ તેઓ શું કરે? આજે શિક્ષણ જગતમાં ગુરુપદે બેઠેલા તત્વોની બેફર્મ કારકુતે તેમને છંછેડી દીધા છે. વિદ્યાર્થીઓ તો અહીં જ્ઞાન પીપાસુ બનીને સવાલો પૂછવા આવ્યા હતા, પરંતુ એક પ્રોફેસરે એવા સવાલ પૂછી લીધા કે તેના જવાબમાં વિદ્યાર્થીઓએ આખી કોલેજ માથે લેવી પડી. આપણે વાત કરી રહ્યા છીએ વડોદરાની સયાજી હોસ્પિટલના પરિસરમાં આવેલી ફિઝિયોથેરાપી કોલેજમાં ઘટેલી ઘટનાની. આ કોલેજના પહેલા વર્ષની વિદ્યાર્થીનીઓના વાયવા ગત 16 જુલાઈ અને 17 જુલાઈએ હતા. આ વાયવામાં એનાટોમીના વિષય માટે બરોડા મેડિકલ કોલેજના સિનિયર પ્રોફેસર એસ કે નાગરને નિયુક્ત કરાયા હતા. આ વાયવામાં તેમણે વિદ્યાર્થીનીઓના સુરુચિનો ભંગ થાય તેવા સવાલો પૂછ્યા તો વિદ્યાર્થી આલમમાં આક્રોશ વ્યાપી ગયો. એમએસ યુનિવર્સિટીના મેડિસિન વિભાગના પ્રોફેસર નાયકના જે બેહુદા વર્તનના પગલે અહીંયા વિદ્યાર્થીઓ છે હલ્લાબોલ કરી રહ્યા છે. વીસી બહાર આવે અને એમની વાત સાંભળે એના માટે થઈ પણ આ વિદ્યાર્થીઓ રજૂઆત કરી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ છે ખાસ કરીને એમની માંગ સાથે આવી છે કે પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા બેહુદા વર્તનના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે અને એમની માંગ છે એને સાંભળવામાં આવે. સામાન્ય રીતે શિક્ષણ જગતમાં પ્રશ્નપત્રમાં ક્યારેક અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા હોય છે, જેના જવાબો વિદ્યાર્થીઓ વિના વિરોધે લખતા હોય છે. પરંતુ આજ સંયમશીલ વિદ્યાર્થીઓને જ્યારે અભ્યાસક્રમ બહારના અને સુરુચિને ભંગ કરનારા સવાલોના જવાબ આપવા મજબૂર કરાય છે ત્યારે તેમનો આક્રોશ ફાટી નીકળે છે, જેના માથે નવા ભારતના યુવાનો તૈયાર કરવાની જવાબદારી છે. તેવા શિક્ષકો અને પ્રોફેસરો જ જો બેહુદા સવાલ પૂછવા લાગશે તો પછી આ વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિને બહાર કોણ લાવશે? આ એવા કહેવાતા ગુરુજનોની વિકૃત માનસિકતાનું જ પરિણામ છે કે જ્ઞાનના આરાધકોને આજે સૂત્રોચ્ચાર પોકારવા માટે મજબૂર થવું પડે છે. એ વિકૃત મનોદશાવાળા અધ્યાપકે વાયવાના બહાને કેવા કેવા વિકૃત સવાલો કરી પોતાની વિકૃતિ સંતોષી તે આ વિદ્યાર્થીનીના મુખે જ સાંભળ્યું. મેડિકલ એ જે એક ફેકલ્ટીના હેડ છે અને આટલી ગંદી વસ્તુ જે છોકરીઓને અબ્યુઝ કરે છે, જે ફર્સ્ટ યરની છોકરીઓ હજી તો અમને કોલેજમાં એન્ટર જ થયા છે, એમના વાયવા ચાલી રહ્યા હતા એ દરમિયાન જે સરો અબ્યુઝિંગ એ લોકોને જે ક્વેશ્ચન પૂછ્યા છે કે તમે મને હેન્ડશેક કરો ગ્લોવ્સ ઉતારીને, તમે સાડી પહેર્યા હોય તો કેવા લાગો છો, આવા બધા ઘણા બધા વસ્તુ જે બોલ્યા છે હું મીડિયા સમક્ષ રજૂ પણ નથી કરી શકતી એવી બધી વાતો સરે છોકરીઓને ફેસ ટુ ફેસ કરી છે. અને બસ બધાની માંગણી એ છે કે જે એસ કે નાગરવાલા સર છે એમને યુનિવર્સિટીમાંથી બહાર કાઢવામાં આવે, એ જ નહીં એમને કોઈ પણ યુનિવર્સિટીમાં કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપકની જોબ આપવામાં નથી આવે. કેમેરા સામે તો આ વિદ્યાર્થીનીએ લજ્જાના કારણ સર એ તમામ સવાલો જાહેર નથી કર્યા જે વિદ્યાર્થીનીને પૂછવામાં આવ્યા, પરંતુ અમે તમારી સામે એ સવાલો દર્શાવીશું જે એક વિકૃત ગુરુએ સરસ્વતીની આરાધક એવી વિદ્યાર્થીનીઓને પૂછ્યા હતા. આ રહ્યા એ સવાલ, કદાચ વાંચીને તમને શિક્ષણ સંસ્થામાં બેઠેલા આવા અધ્યાપક પર ઘૃણા થશે. એ વિકૃત પ્રોફેસરે વાયવામાં વિદ્યાર્થીનીને પૂછ્યું, તને કેવા છોકરા ગમે છે? શર્ટ વગરના કેવી બોડીવાળા છોકરા ગમે? છોકરો બોડી જોઈને પસંદ કરવાનો હોય તો કેવી રીતે પસંદ કરશો? મારા જેવા બોડીવાળો ચાલે કે નહીં? તારે બોયફ્રેન્ડ છે કે નહીં? આદમ અને ઈવ અને આપણી વચ્ચે શું ફર્ક છે? તને વાહન ચલાવતા નથી આવડતું? હું શીખવાડીશ, તું મારી ઓફિસમાં આવજે, આપણે વાતો કરીશું. વાયવા દરમિયાન બિનજરૂરી અને સંકોચમાં મૂકનારા પ્રશ્નોના કારણે વિદ્યાર્થીનીઓને મુશ્કેલી પડે છે. આવા સવાલોથી વિદ્યાર્થીનીઓ ભાવનાત્મક અને માનસિક રીતે પીડા અનુભવે છે, પરંતુ સત્તાના મદમાં રાજતા અને શિક્ષણ સંસ્થાને મુઠ્ઠીમાં લઈને ફરતા આવા તત્વોને તેની કશી પડી નથી હોતી. આખરે વિવાદ સર્જાય છે ત્યારે શિક્ષણ સંસ્થા બદનામ થાય છે અને આવી બદનામી ખાળવા કોલેજ કે યુનિવર્સિટીના વડાઓ કડક પગલાં લેવાની વાતો કરે છે. વિદ્યાર્થીની જે પણ રજૂઆત છે ઓનરેબલ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે અમે તાત્કાલિક પગલાં લેશો, એના માટે તરત જ પગલાં લેશો અને કમિટી જે પણ બનાવવાની છે એ પણ ઓનરેબલ સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ પ્રમાણે કમિટી બનશે. ઓલરેડી એક્ઝિસ્ટિંગ જ હોય છે એ કમિટી, નવી બનાવવાની ન હોય, અને એમાં કડકમાં કડક પગલાં તાત્કાલિક લેશો, એમાં કોઈ પ્રકારનું ડિલે થશે નહીં. આ ઘટના શિક્ષણના નામે ચાલતી લાલિયાવાડી તરફ ઇશારો કરે છે.
એટલું જ નહીં, શિક્ષણ તંત્રમાં બેઠેલા આવા વિકૃત તત્વોની આવી હરકતોથી એ વાત ઉઘાડી પડી ગઈ છે કે શિક્ષણ પરિસરોમાં અસામાજિક તત્વો સામે તો ઠીક, બની બેઠેલા ગુરુજનોથી પણ વિદ્યાર્થીનીઓ સુરક્ષિત નથી. સરકારે શિક્ષણ જગતમાં બેઠેલા આ સડાને દૂર કરવો જ રહ્યો. કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.